नमस्कार विद्यार्थी मित्रों, आज आप जोए धोरण दस की अंदर चैप्टर नंबर 15 संभावना स्वाध्याय स्वाध्याय 15.1 ओके। हवे स्वाध्याय 15.1 की अंदर आपने शू आप मित्रों, आपने आप नीचेना विधानों पूर्ण करो अने आपने खाली जगह आप क्वेश्चन नंबर 1 की अंदर सौथी पहला छे घटना ईनी संभावना प्लस घटना ई नहीं नी संभावना ओके। तो मित्रों जो आ केवी रीते थई सके, घटना ई नी संभावना वत्ता घटना ई न बने तेनी संभावना, एनो कुलियो केटलो थाय छे? एक थाय छे। तो आ खाली जगह में आपणे शुं आईशुं? एक ओके। बीजो प्रश्न आपने आप्यो छे उद्भवी न सके उद्भवी न सके तेवी घटना नी संभावना छे, आवी घटना ने खाली जगह घटना कहे छे। तो मित्रों जेवी रीते आपने गया लेक्चर में बात करी थी के अशक्य घटना एटले उद्भवी न सके तेवी घटना, तो उद्भवी न सके तेवी घटना नी संभावना केटली होय छे? जीरो होय छे। आवी घटना ने आपने अशक्य घटना तरीके ओळखीए छे। त्रीजा में आपने आपी छे चौक्कसपणे उद्भवती घटना नी संभावना केटली होय छे? एक छे ओके। अने आवी घटना ने शुं कहेवाय छे? चौक्कस घटना कहेवाय। चौक्कस घटना कहे छे ओके। क्वेश्चन नंबर 4 प्रयोगनी तमाम मूलभूत घटनाओं की संभावना નો સરવાળો કેટલો હોય છે મિત્રો? એક હોય છે। તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો એક હોય છે। અને પાંચમી ખાલી જગ્યા છે ઘટનાની સંભાવના ખાલી જગ્યા કે તેથી મોટી, તો ઝીરોથી મોટી અથવા તેના જેટલી, એટલે ઝીરો પણ હોઈ શકે, અને એકથી નાની અથવા તેના જેટલી હોય છે અથવા તેના જેટલી હોય છે। તો મિત્રો જુઓ, આ આપણે ખાલી જગ્યાઓ જોઈ, સૌથી પહેલાં આપણને આપી છે ઘટના ઈની સંભાવના અને ઘટના ઈની નહીંની સંભાવના। પી ઓફ ઈ પ્લસ પી ઓફ ઈ ડેસ ઇઝ ઇક્વલ્સ ટુ 1 થાય। ઉદ્ભવતી ન શકે તેવી ઘટનાની સંભાવના 0 છે। આવી ઘટનાને અશક્ય ઘટના કહેવાય। ચોક્કસપણે ઉદ્ભવતી જે ઘટના છે બરાબર એની સંભાવના 1 હોય, જેની આપણે ચોક્કસ ઘટના કહેવાય। પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય છે? 1 થાય છે। અને ઘટનાની સંભાવના 0 કે તેથી મોટી અથવા 0થી મોટી અથવા તેના જેટલી અથવા તો 1થી નાની અથવા તેના જેટલી હોય છે ઓકે। હવે આપણે એનો બીજો દાખલો લઈએ।
જો મિત્રો ક્વેશ્ચન નંબર 2 માં આપણને શું કીધું છે, ક્વેશ્ચન નંબર 2 માં આપણને કીધું છે કે નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે, કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે. પહેલો પ્રશ્ન આપણને આપે છે, પહેલો પ્રયોગ, ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે, કાર ચાલુ થાય છે અથવા ચાલુ નથી થતી, બે પરિણામ છે તો સમસંભાવી છે કે નહીં? ના, હું એને કહીશ કે સમસંભાવી નથી. કેમ? કારનો જો ડ્રાઈવર બાળક હોય તો બાળકને એનું કાર ચલાવવાનું કૌશલ ના હોય, ઓકે, તો એનાથી કાર ચાલુ થઈ શકશે જ નહીં, તે સમસંભાવી ના હોય. સમસંભાવી કેવું હોય? બાળક હોય, મોટો હોય કે વૃદ્ધ હોય, કોઈ પણ એ કામ કરે તો બંનેની સંભાવના સરખી આવી જોઈએ. એટલે પહેલો, સમસંભાવી નથી. બીજો, ખેલાડી બાસ્કેટબોલને તાકીને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે. બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે, પરિણામ તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે. તો નોર્મલ છે કે જે ખેલાડી બાસ્કેટબોલ રમવામાં જે કૌશલ ધરાવે છે, કુશળતા ધરાવે છે, એ જ આ કામ કરી શકે, તો આ પરિણામ પર સમસંભાવી નથી. ખરા ખોટા પ્રશ્નના જવાબ આપવાની કસોટી આપવામાં આવે છે. પરિણામ જવાબ સત્ય છે કે અસત્ય? સાચી વાત છે, એ સમસંભાવી ગણાશે, કેમ કે એમાં બે સિવાય બીજા કોઈ પરિણામ આવતા નથી. ઓકે, પ્રયોગ, બાળક જન્મ્યું છે, તે બાળક બાબો છે કે બેબી? બે જ કન્ડિશન હોય, કાં તો બાબો હોય કાં તો બેબી હોય, તો આ પરિણામ પણ સમસંભાવી છે. એટલે પહેલાં દો પરિણામ સમસંભાવી નથી અને બીજા બે પરિણામ કેવા છે? સમસંભાવી પરિણામો છે. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ, શા માટે ફૂટબોલની રમતની શરૂઆત, કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા, સિક્કાને ઉછાળવા નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે. કોઈ પણ રમત શરૂ કરતાં પહેલાં આપણે ટોસ કરીએ છીએ અને એ ટોસમાં આપણે નક્કી કરતા હોઈએ છીએ કે ગેમની શરૂઆત કઈ ટીમ કરશે. કેમ? સિક્કા ઉછાળવાથી જ કેમ થાય છે? કેમ? સિક્કા ઉછાળો, સિક્કો જે છે એના મળતા પરિણામો, હેડ અને ટેલ, એ સમસંભાવી પરિણામ છે. એટલે કોઈના કોઈ પણ એવું ના સમજી શકે કે મારી સાથે ભેદભાવ થયો છે. ઓકે, નિષ્પક્ષતા જળવાય એના માટે સિક્કો ઉછાળીને એનો પ્રયોગ, સિક્કો ઉછાળીને ટોસ કરવામાં આવે છે, તેનાથી નક્કી કરવામાં આવે છે કે કઈ ટીમની ગેમની શરૂઆત કરશે. ઓકે મિત્રો, સમસંભાવી પરિણામ છે, એના માટે સિક્કાની પ્રયોગ લેવામાં આવે છે. ચલો હવે પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? ઓકે, તો આમાં આપણને આપ્યું છે એ 2/3, બી -1.5, સી 15%, અને ડી 0.7. 2/3 એટલે એનું કિંમત થાય છે મિત્રો 0.67. ઓકે, આનું -1.5, આનું થશે 0.15 અને 0.7. મિત્રો તમને ખ્યાલ હશે કે સંભાવનાની કોઈ પણ કિંમત 0 થી 1 વચ્ચે હોય છે. ઓકે, 1, 2, 3 આ કિંમત 0 થી 1 વચ્ચે છે, પણ આ જે કિંમત છે ઋણમાં આવે છે, એટલે આપણો આન્સર શું હશે? આન્સર -1.1, કોઈ પણ વિકલ્પની સંભાવના ન હોઈ શકે. ઓકે મિત્રો, આગળ વધીએ. ચલો 5મો પ્રશ્ન આપણને કહે છે કે જો પીઈ બરાબર 0.05 હોય તો એ નહીંની સંભાવના શું છે? તો મિત્રો જુઓ, તમને ખબર છે કે આપણની પાસે સૂત્ર છે પીઈ અને પીઈ ડેસ, બંનેની કિંમત કેટલી થાય? 1 થાય. પીઈની કિંમત આપણે 0.05 મૂકીએ વત્તા પીઈ ડેસ બરાબર 1, તો પીઈ ડેસ બરાબર 1 -0.05, તો પીઈ ડેસ બરાબર કેટલા થશે? 0.1.
पंचाणु केटलू थशे मित्रों 0.95 आ आपणो पांचमा दाखलानो आंसर आ तमने एक मार्कना विकल्प तरीके क्वेश्चन पूछाई सके छे ओके चलो पछी आगळ वधीए क्वेश्चन नंबर छ एक थैला में लींबूना स्वादनी गुल्फीओ छे मालिनी थैला में जोया वगर मालिनी थैला में जोया वगर एक गुल्फी बार काढ़े छे ते नंबर एक नारंगी ना स्वादनी गुल्फी होय नंबर बे लींबू ना स्वादनी गुल्फी होय तेनी संभावना केटली तेनी संभावना केटली तो मित्रों जुओ आ प्रश्न में आपने शू कीधुं छे के एक थैला में लींबूना स्वादनी गुल्फीओ छे मात्र लींबूना स्वादनी बीजो कोई फ्लेवर नथी मालिनी थैला में जोया वगर एक गुल्फी शू करे छे बहार काढ़े छे ए नारंगीना स्वादनी होय तो जुओ कुल संभावना एटले कुल परिणाम કેટલું છે એક એક કયો લીંબુના સ્વાદની ગુલ્ફી ઓકે પછી પહેલાં આપણને શું કીધું છે નારંગીના સ્વાદની ગુલ્ફી હોય નારંગીના સ્વાદની ગુલ્ફી હોય હવે મિત્રો નારંગીના સ્વાદની ગુલ્ફી હોય તો આપણે જે ફેવરેબલ આઉટકમ્સ છે એટલે સમસંભાવી ઘટના છે એ કેવી હશે ઓકે એ કેવી હશે એ આપણને જોવું રહ્યું ओके तो जुओ आमा बताइए तमने पी ऑफ ई बराबर आने आपने लखीशु सानुकूल परिणाम छेदमा कुल परिणाम हवे ज्यारे आपनी पासे नारंगीना स्वादनी गुल्फीओ छे ज नहीं तो आपने आ सानुकूल परिणाम केटला आवशे मित्रों जीरो छेदमा एक तो आनो आंसर केटलो रह्यो एक ओके बीजू લીંબુના સ્વાદની ગુલ્ફી હોય ઓકે લીંબુના સ્વાદની ગુલ્ફી હોય તો જુઓ આમાં પણ પી ઓફ ઈ કેટલા થશે સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ એટલે એક છેદમાં એક બરાબર કેટલા થઈ ગયા એક એક છેદમાં એક બરાબર કેટલા થાય એક થાય તો મિત્રો આ થયો આપણો દાખલા નંબર છ ચલો હવે આગળ જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર સેવન क्वेश्चन नंबर सेवन में आपने शू कीधु आपेल छे के त्रण विद्यार्थियों समूह में बे विद्यार्थी जन्मदिवस सामन न हो तेनी संभावना जन्मदिवस सामन न हो तो मित्रों अपने पी ऑफ ई डेस कहीशू जेनी किंमत आपने आपी है 0.99 अने बे तो मित्रों आपने पी ऑफ ई किंमत शोधवानी है एक माथी पी ई डेस बात करो एक माइनस 0.99 तो P ઓફ E ની કિંમત થઈ જશે 0.008 આ થયો આપણો દાખલા નંબર 7 આગળ વધીએ દાખલા નંબર 8 ઉપર દાખલા નંબર 8 માં આપણને કીધું છે એક થેલામાં 3 લાલ લાલ કેટલા છે 3 તળા છે
काळा केटला छे पांच दड़ा छे एटले कुल दड़ा थई गया अपनी पासे आठ। कुल दड़ा केटला थया आठ। थैलामांथी एक दड़ो यादच्छिक रीते लेवामां आवे छे ओके। तो बार काढ़ेल दड़ो आपने क्वेश्चन शू कर्यु छे लाल होय ओके। अने बीजो प्रश्न आपने कर्यो छे लाल न होय लाल न होय ओके। आ बे प्रश्न तो जो लाल होय आपने जो आ प्रश्न करे तो सौथी पहला जो अपनी पासे सानुकूल परिणाम जे छे ए केटला छे लाल ना त्रण छे अने कुल परिणाम तो आठ आपेला छे। तो सूत्र लगाओ पी ऑफ ई बराबर सानुकूल परिणाम छेदमा कुल परिणाम। सानुकूल परिणाम केटला आप्या छे आपणने सानुकूल परिणाम आप्या छे आपणने त्रण कुल परिणाम छे आठ एटले त्रण छेदमा आठ। नंबर बे आपणने पूछ्यु छे लाल न होय तो जो सूत्र शू हशे लाल न होय नो पी ए डेस એટલે એકમાંથી પી ઈ બાદ કરો એકમાંથી ત્રણ અષ્ટમાંશ બાદ કરશો આઠ એકા આઠ છેદમાં ત્રણ આઠ એકા આઠ માઇનસ ત્રણ છેદમાં આઠ એટલે આનો આન્સર આવી જશે મિત્રો પાંચ છેદમાં આઠ ઓકે। તો અહીં આપણે આજે એકથી લઈને આઠ દાખલા જોયા હવે કાલે આપણે આગળના દાખલા જોઈશું। આભાર।